एक विशाल स्मारक बनाववा माटे शू जोईए? लाखों टन कॉन्क्रीट, लाखों मेट्रिक टन लोखंड, हजारों मेट्रिक टन तांबू अने मजबूत इरादा। पण ज्यारे वात कोई विशाल प्रतिभानी होय त्यारे प्रतिमा पण एटली ज विराट होवी जोईए। बस आवो ज कंईक इतिहास छे विश्वनी सौथी ऊंची प्रतिमाना निर्माण पाछळ। जेना माटे आपणे एक सदी पाछळ जवू पड़शे। ज्यारे भारत अंग्रेजोनुं गुलाम हतुं, आ समये एक सफळ बैरिस्टरे गांधीजीथी प्रभावित थईने कोट पैंट छोड़ीने खादी धारण करी અને ભારતને આઝાદ તો કરાવ્યું જ, સાથે એક અને અખંડ ભારતનું સપનું પણ સાકાર કર્યું, અને એ હતા સત્યાગ્રહની ફોજના સરસેનાપતિ આપણા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ। ખેડા અને બારડોલી સત્યાગ્રહથી અંગ્રેજોને ઝુકાવનાર સરદાર પટેલ, ખેડૂતોના નેતા એટલે સરદાર। જર્જરિત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું અભૂતપૂર્વ કદમ ઉઠાવનાર પણ સરદાર। દુકાળનો માર ઝીલતી ગુજરાતની પ્રજા માટે નર્મદા નદી પર વિશાળ બંધ બાંધવાનું પહેલું સ્વપ્ન સેવનાર પણ એ જ સરળ, સાહસિક અને સેવક એવા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ। એમની સૂઝબૂઝ વગર દેશ એક ન હોત। સરદાર સાહેબે પોતાનું સર્વસ્વ ભારત માતાના ચરણે ધરી દીધું, પણ વર્ષો સુધી કોઈએ એમના વિશે ના વિચાર્યું। પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વિચાર આપ્યો હતો। સરદાર સાહેબને અત્યાર સુધીની સૌથી ભવ્ય શ્રદ્ધાંજલિ આપવાનો વિચાર। પણ આટલી વિશાળ પ્રતિભાવાળા વ્યક્તિને શ્રદ્ધાંજલિ ક્યાં, ક્યારે, કેવી રીતે અપાય? એવું શું કરી શકાય કે જેનાથી યુગો સુધી સરદારને દુનિયા ગર્વથી યાદ રાખે, જેને જોઈને દરેક હિન્દુસ્તાનીનું માથું ગર્વથી ઊંચું થઈ જાય, જેને જોઈને દુનિયા અચંભિત થઈ જાય, એવું કંઈક કરી બતાવવું હતું। એ જ ભાવનાના મંથન રૂપે જન્મ થયો સરદાર સાહેબની ભવ્યાતિ ભવ્ય અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાના નિર્ણયનો, સ્ટેચ્યુ ઓફ યુનિટી। અખંડ ભારતના પ્રણેતાને રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ। પણ સવાલ એ હતો કે 182 મીટર ઊંચી આ પ્રતિમા ક્યાં બનાવવી, અને ફાઇનલી સિલેક્શન થયું સાધુ બેટનું। કારણો ઘણા હતા આ જગ્યાની પસંદગી માટે। પહેલું તો માં નર્મદા ગુજરાતની જીવાદોરી કહેવાય છે, કારણ કે લગભગ 10,000થી વધુ ગામો, 150થી વધુ શહેરો અને ગુજરાતના 4 કરોડ જેટલા લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે। બીજું કે આ ડેમ સરદાર સાહેબની જ કલ્પના હતી, અને ત્રીજું કે ગુજરાતના આદિવાસી પટ્ટાનો વધુ વિકાસ થાય। 2013માં સરદાર પટેલની 138મી જન્મ જયંતિના અવસરે 31 ઓક્ટોબરે નરેન્દ્રભાઈએ આ સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું। એકતા કા સ્મારક હૈ और एकता का संदेश है कि भाषा अनेक, भाव एक, राज्य अनेक, राष्ट्र एक, पंथ अनेक, लक्ष्य एक, बोली अनेक, स्वर एक, रंग अनेक, तिरंगा एक, समाज अनेक, भारत एक, रिवाज अनेक, संस्कार एक, योजना अनेक, मकसद एक, कार्य अनेक, संकल्प एक, राह अनेक, मंजिल एक, पहनावा अनेक, प्रतिभा एक, चेहरे अनेक, मुस्कान एक। ये एकता का संदेश लेकर के हम चले। और भाइयों बहनों, ये भारत की विशेषता है, विविधता में एकता, यही भारत की विशेषता है। आ साथे ज निर्माण कार्य शुरू थयो दुनियाना सौथी ऊंचा स्टैच्यू नो, जे ब्राजील ना क्राइस्ट द रिडीमर, रशिया ना द मदरलैंड कॉल्स, यूएसए ना स्टैच्यू ऑफ लिबर्टी,
જાપાનના ઉશિકુ ડાઇબુત્સુ અને ચાઇનાના સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા કરતા પણ ઊંચું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ હશે. પણ નરેન્દ્રભાઈની યોજના હતી કે આ સ્મારકમાં જન જન જોડાય, એટલે જ 2013માં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરવામાં આવી અને સમગ્ર દેશમાં સંદેશ પહોંચાડવા માટે શરૂ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂવમેન્ટ. સાથે સાથે સુરાજ અભિયાનમાં 2 કરોડ લોકોએ સુશાસન અંગેના પોતાના વિચારો વ્યક્ત કરીને સુરાજ પિટિશન સાઇન કરી, જે બની 2 કરોડ લોકોની સહી સાથેની વિશ્વની સૌથી મોટી પિટિશન. આ લોહ પુરુષ અને કિસાન પુત્રના સ્મારક માટે લોહા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું, દેશભરના ખેડૂતોને જોડવામાં આવ્યા અને 3 મહિનામાં જ 5 લાખથી વધુ ખેડૂતો દ્વારા મળ્યું 5,000 મેટ્રિક ટન લોખંડના ઓજારોનું દાન. દેશભરમાં હજારો ટીમોએ દેશભરના ખેડૂતોના ખેતરોમાંથી માટી પણ એકત્ર કરી. સરદાર સાહેબના નિર્વાણ દિન પર 15 ડિસેમ્બર 2013ના રોજ રન ફોર યુનિટી મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતભરમાંથી લાખો લોકોએ આ મેરેથોનમાં સરદાર સાહેબ માટે દોડ લગાવી. તમે જ વિચારો, રૂપિયા 2,332 કરોડના ખર્ચે 58 મીટરના બેસ લેવલ પર ઊભી કરવામાં આવનારી આ 182 મીટરની પ્રતિમા બનાવવા માટે કેટલો સામાન અને મહેનત લાગી હશે. આ વિરાટ સ્મારકના નિર્માણ માટે સારામાં સારા એન્જિનિયર્સ, પ્લાનર્સ અને નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી. આ વિરાટ કાર્ય ફક્ત 42 મહિનાના સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું. સ્ટેચ્યુની ડિઝાઇન પર સરદારના હાવભાવ, એક એક રેખાઓનું આલેખન પણ ડિટેલમાં કરવામાં આવ્યું. સરદાર સાહેબની આ પ્રતિમાનો પ્રભાવ પણ એમના વ્યક્તિત્વ જેવો જ હોવો જોઈએ. આ જ સંકલ્પ સાથે તેના પર બ્રોન્ઝ ક્લેડિંગ એટલે કે કાંસાનો વરખ ચઢાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેનાથી એની ભવ્યતા વધે અને બ્રોન્ઝ પેનલ્સની કારીગરી મઠાડવા બોલાવવામાં આવ્યા કળા ક્ષેત્રમાં પદ્મશ્રી અને પદ્મભૂષણ મેળવનાર આર્ટિસ્ટ રામ સુતારને. એમનો હાથ અડે ને એટલે જાણે મૂર્તિ જીવંત થઈ જાય છે. એ જ રામ સુતાર જેમણે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સહિત કેટલી પ્રતિમાઓ દ્વારા પોતાનું કસબ દેખાડ્યું છે. પણ જ્યાં સપનું વિરાટ હોય ત્યાં સાધન સામગ્રીનો જથ્થો પણ એટલો જ વિશાળ હોય. આશરે 70,000 ટન સિમેન્ટ, 18,500 ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલ, 6,000 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 1,800 મેટ્રિક ટન વજનનું બ્રોન્ઝ અને સાથે સતત કાર્યરત 250 થી વધારે ઇજનેરો અને 3,750 થી વધારે કારીગરોની અથાક મહેનતે વધારી છે આ વિરાટ વિશ્વ સ્તરીય પ્રતિમાની ગરિમા. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રોજેક્ટની ટાઈમલાઈન અને ક્વોલિટી બંને મેન્ટેન થાય એ માટે મોદીજીથી લઈને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી વિજયભાઈ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ સુધી સતત ઉચ્ચ લેવલ પર સમીક્ષાઓ થતી આવી છે. કારણ કે આ સરદાર પટેલને શ્રદ્ધાંજલિની સાથે સાથે ગુજરાત માટે ગૌરવની પણ વાત છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકમાં હશે મેમોરિયલ અને વિસ્ટા સેન્ટર અને એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન અને આ સ્મારકના બેસમેન્ટમાં હશે વિશાળ મ્યુઝિયમ. પણ નદીના સ્તરથી 153 મીટરની ઊંચાઈ પર હશે એક સાથે 200 લોકોની કેપેસિટીવાળું ઓબ્ઝર્વેશન ડેસ્ક. પહોંચવા માટે હશે હાઈ ક્વોલિટી એસ્કેલેટર અને 2 હાઈ સ્પીડ લિફ્ટ, જે એક સાથે 50 લોકોને 4 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી એટલે કે લગભગ 40 સેકન્ડમાં 153 મીટરની ઊંચાઈએ પહોંચાડશે. હવે વિચારો કે વિંધ્યાચલ પર્વતની હારમાળા, સરદાર સરોવર ડેમ, વિસ્તારની હરિયાળી અને નર્મદા મૈયાના દર્શનનો અનુભવ કેવો હશે. અને અહીંના મ્યુઝિયમમાં સરદાર સાહેબની જીવનગાથા દર્શાવતા 40,000 દસ્તાવેજો અને 2,000થી વધુ દુર્લભ તસવીર કહેશે સરદાર પટેલની જીવનગાથા. સાથે જ આદિવાસી કળા અને સંસ્કૃતિ દર્શાવતું મ્યુઝિયમ અને આદિવાસી નૃત્યના કલ્ચર શો દ્વારા દુનિયાભરના પ્રવાસીઓને મળશે ગુજરાતના આદિવાસી કળા અને સંસ્કૃતિનો અભૂતપૂર્વ પરિચય. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી 3 ભાષાના જાણકાર એવા 100થી વધુ ગાઈડ હશે પ્રવાસીઓના માર્ગદર્શન માટે ઉપલબ્ધ.
बाकी फूड स्टॉल ऑर्नेट गिफ्ट शॉप्स रिटेल कियोस्क अने बीजी सुविधाओ साथेनू एक आधुनिक कैनोपीड पब्लिक प्लाजा पण हशे। साथे स्टैच्यूनी सुरक्षा पण करशे। 5 किलोमीटर सुधी खूणे खूणे नजर राखता अत्याधुनिक सीसीटीवी कैमरा अने आ स्मारकना सौंदर्यमां वधारो करशे। 17 किलोमीटर लांबी वैली ऑफ फ्लावर जहाँ हशे 16 जातना वृक्षो 10 प्रकारना नाना छोड़ 9 प्रकारना रंगीन पान धरावता छोड़ 7 प्रकारनी बोगनवेल 10 प्रकारनी वेल ऑर्नमेंट घास अने वांस सहित 20 लाख जेटली वनस्पतियों साथे ज कमल कुंड ट्रेकिंग मार्ग अने नेचुरल ट्रेल पण जोईने एवू लागशे जाने एक विशाल रंग बिरंगी चादर नर्मदा मैया ने उढ़ाड़ी होय। 3D प्रोजेक्शन मैपिंग आ स्मारक ना आकर्षण ने आपशे रौनक। पण आ अनुभव ने आह्लादक बनावशे 500 जेटला प्रवासियोनी क्षमता वाळू टेंट सिटी जहाँ हशे 75 लक्षरी 74 डिलक्स अने 100 स्टैंडर्ड टेंट्स अने आपणा वडा प्रधान नरेन्द्र भाई ना एक भारत श्रेष्ठ भारत ना संकल्प ने साकार करशे आ स्मारक नो सौथी महत्वनो हिस्सो एवा दरेक राज्य द्वारा निर्माण पामनार इमना पोताना गेस्ट हाउस। स्टैच्यू ऑफ यूनिटी बनवाथी दररोज आश्रे 15,000 टूरिस्ट आवे तेवी गणतरी छे। एटले आसपासना आदिवासी विस्तारोमां टूरिज्म वधशे अने हजारो लोकोने रोजगार पण मळशे। साथे ज आ विस्तारनो देश साथे संबंध वधु मजबूत थशे अने दुनिया आखीनुं ध्यान खेंचशे आ प्रतिमा। सदियों सुधी सरदार साहेबनी ख्याति विश्व आखामां फैलाती रहेशे अने पेढ़ीओ सुधी युवाओ माटे आ प्रेरणानो स्त्रोत बनीने वहेतो रहेशे। सरदार हता तो भारत एक अखंड अने मजबूत राष्ट्र छे। सरदार हता तो देशमां सुशासननो पायो नंखायो जेनो बोलतो पुरावो हशे आ विश्वनुं सौथी ऊंचू स्मारक। आ भव्य प्रतिमाने 31 ऑक्टोबર 2018 ना रोज सरदार साहेबनी जन्म जयंतीना अवसरे माननीय वडा प्रधान श्री नरेन्द्र मोदी करशे देश ने समर्पित। तो आवो उजवणी करिए एकतानी अखंडितानी। आपणे सौ आ ऐतिहासिक क्षणनो भाग बनीए। स्टैच्यू ऑफ यूनिटी अखंड भारतना प्रणेता ने राष्ट्रनी सर्वश्रेष्ठ श्रद्धांजलि। जय हिंद। पण एजे आम चैनल को सब्सक्राइब करना तेज सब्सक्राइब करूँ आम चैनल सूरत ओडिया न्यूज सूरत ओडियां स्वर।